ત્યાર પછી આપણે તમારી સાતમા નંબરની જે એક છે રૂપલક્ષી સાબિતી એ જોઈએ સાતમા નંબરની રૂપલક્ષી સાબિતીની અંદર તમને કુલ 8 સ્ટેપ આપેલા છે એની અંદર ચાર તમારા આધાર વિધાન છે અને પાંચમા સ્ટેપથી તમારે ફલિત કરવાનું છે ચાર આધાર વિધાનની અંદર ખાસ તો જો ગભરાઈ નહીં જતા મૂંઝાતા નહીં નિષેધ વધારે છે એટલા માટે પહેલામાં એવું છે નિષેધ એક્સ નાના કૌંસમાં નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય શરતી નાના કૌંસમાં નિષેધ ઝેડ વિકલ્પ નિષેધ એક્સ બીજું આધાર વિધાન છે નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય વિકલ્પ નાના કૌંસમાં નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે ત્રીજું આધાર વિધાન છે તમારું નિષેધ પી વિકલ્પ નિષેધ ક્યુ સમુચ્ચય નિષેધ નિષેધ આ ચોથું તમારું છે નિષેધ આધાર વિધાન છે નિષેધ નાના કૌંસની અંદર નિષેધ ઝેડ વિકલ્પ નિષેધ એક્સ અને પાંચમું જે છે સ્ટેપ તમારે ફરી કરવાનું છે આ ચાર આધાર વિધાનો પરથી જેમ અત્યારે જે આપણે કર્યું આપણે જે લાવવાનું છે એ લાવવાનું છે નિષેધ નાના કૌંસની અંદર એક્સ નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય તો આવું ક્યાં છે નિષેધ વાળું તો નિષેધ વાળું તમે જોશો દીકરીઓ તો ક્યાંય નથી પણ નિષેધને ઘડે ભૂલી જાઓ આટલું જુઓ નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય એવું ક્યાંય છે તો કે હા ક્યાં છે પહેલા એનો મતલબ કે ત્યાં કોઈ નિયમ લાગુ પડતો હશે હવે આખાને તમે પી ધારો આ સત્ય આ તમારો ક્યુ બને હવે પી સત્ય ક્યુ તો એ પ્રમાણે તમે જોવા જાવ તો અફલિત વિધાન તમારું થાય તો ફલિત વિધાન શું ઉતરે આપણા માટે પી ઉતરે નિષેધ પી આ પી આ છે બરાબર પી આ છે નિષેધ લાગુ કર્યો નિયમ પ્રમાણે છે આવો નામ આવે અને આટલો પી કાઉન્સ માટે આગળ નિષેધ લાગુ કર્યો કે આ એવો કયો નિયમ છે જેમાં પહેલાં પી સત્ય ક્યુ આવતું હોય અને તેથીમાં નિષેધ પી આવતું અને વચ્ચેનો એક્સ્ટ્રા બીજું ખૂટતું હોય તો એમપીના નિયમમાં તમે જોશો તો પી સત્ય ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી ઉતરે છે તો આપણે જે સ્ટેપ ખૂટે છે બરાબર એ કયું ખૂટે નિષેધ પી ખૂટે સોરી નિષેધ ક્યુ ખૂટે એટલે ક્યુ નિષેધમાં હોવો જોઈએ તો ક્યુ એટલે શું આ તો કે નિષેધ જે વિકલ્પ નિષેધ એક્સ નિષેધમાં હોવું જોઈએ એવું છે તો કે આ ક્યાં છે જોયા ચોથા બરાબર નિષેધ ઝેડ વિકલ્પ નિષેધ એક્સ છે આવું ક્યુ અને નિયમ પ્રમાણે આપણે આ શું આવ્યું નિષેધ એટલે આખો કૌંસ આપણો પી આ આખો કૌંસ ક્યુ આ આખો કૌંસ નિષેધ ક્યુ બરાબર તેથી આ નિષેધ પી આયા ઉતરે ફરી જોજો આ આખો કૌંસ પી શરતી આ આખો કૌંસ ક્યુ આયા નિષેધ ક્યુ આખો કૌંસ આવ્યો નિષેધમાં એટલે આપણે નિષેધ ક્યુ અને એના પરથી આ નિષેધ પી એટલે આ કૌંસની બહાર નિષેધ મૂકીને આપણે શું ઉતર નિષેધ પી એમ ટીનો નિયમ શેમાં જોઈએ તો આપણે એક અને ચાર લખવાનું એક અને ચાર પરથી એમ ટી બરાબર ત્યાર પછી નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે લાવવાનું છે નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે તો નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે ક્યાં છે તો અહીંયા જો છે આયા નથી આયા નથી આયા નથી આયા છે નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે એટલે આ સ્ટેપ લાવવા માટે તમારે સમાધાન પડશે આની બીજા નંબરની આધાર વિધાન તો ધારો તો આ આખા કૌંસ માટે પી વિકલ્પ આખા કૌંસ માટે ક્યુ માની લો તમે બરાબર તો એ પ્રમાણે ધાર્યા પ્રમાણે તમે જુઓ તો આ આપણો શું બને તો કે ક્યુ બને આ તેથી વાળું બનશે આપણું એ ક્યુ બનશે તો હવે તમે જુઓ તો એવો કયો નિયમ છે જેમાં પી વિકલ્પ ક્યુ તેથી ક્યુ આવતું હોય અને વચ્ચે ખાલી હોય તો ડીએસટો નિયમ તમે જોશો દીકરીઓ તો પી વિકલ્પ ક્યુ તેથી ક્યુ આવશે અને એની અંદર વચ્ચે નિષેધ પી ખૂટશે લાસ્ટ આપણે ગોતવાનું છે તો એ ક્યાં છે નિષેધ પી અને પી નિષેધમાં હોવો જોઈએ તો પી બરાબર શું છે નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય તો એ છે જો નિષેધ એક્સ વિકલ્પ નિષેધ વાય આગળ શું લાગ્યો
નિયમ પ્રમાણે નિષેધ બરાબર તો આ આપણો p પણ શેમાં આવશે નિષેધ માં આ આપણો p બન નિષેધ પ્રમાણે હવે જોજો p વિકલ્પન q આ કૌંસ p વિકલ્પન q આ છે p જો હવે હવે એના આધારે આ p બન્યો આ q બન્યો આ કૌંસ છે નિષેધ માં બરાબર એટલે આ શું બન્યું આપણો નિષેધ p આ પી છે અને આ હું આપણે નિષેધ પી તો ds ના નિયમ પ્રમાણે આપણે શું ઉતારવીશું q ઉતરે તો આ q એટલે આપણે શું છે નિષેધ થી સમુચ્ચય નિષેધ k બરાબર ઉતર્યું કે ના ઉતર્યું તો કોની કોની વચ્ચે 2 અને 5 બરાબર કયો નિયમ તો કે ds ના નિયમ ને આધારે એ ફલિત થાય છે ત્યાર પછી હવે જે આપણે લાવવાનું છે દીકરીઓ નિષેધ નિષેધ આર લાવવાનું છે તમારી પાસે 6 સુધીના આધાર વિધાનો છે 6 સુધીના આધાર વિધાનમાં તમે જુઓ તો કયા આધાર વિધાનમાં નિષેધ નિષેધ આર આપેલું છે કે તમે એમાં જોશો દીકરીઓ તમને ખબર પડશે ત્રીજા નંબરમાં જો આ નિષેધ નિષેધ આર એનો મતલબ કે ત્યાંથી ફલિત થયેલું છે તો આખા કૌંસ માટે p ધારો આ સમુચ્ચય અને નિષેધ નિષેધાર આખા માટે શું ધારો q તો સિમ્પના નિયમ પ્રમાણે તમે p પણ ઉતારી શકો છો અને q પણ ઉતારી શકો છો તો આપણે આ શું ઉતારીએ છીએ q કારણ કે આપણે q ની જરૂર છે જો આ બરાબર તો p સમુચ્ચય q તેથી q આપણે q ઉતરે p સમુચ્ચય q તેથી q કયો નિયમ સિમ્પનો સામાજિક જો આપણે 3 તો 3 નું સિંગ બરાબર હવે તમારું છેલ્લું સ્ટેપ આ રૂપરેખા સાબિતની એની અંદર તમારે નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે લાવવાનું છે અને નિષેધ નિષેધાર લાવવાનું છે અને આવું આખું તો ક્યાંય છે નહીં એમાં અડધું એટલે કે આ નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે છે આ તો આખા માટે તમે શું ધારો પી ધારો અને નિષેધ નિષેધાર એ આયા છે એના માટે શું ધારો ક્યુ બરાબર તો આખો પી આખો ક્યુ તેથી પી સમુચ્ચય ક્યુ કોંજના નિયમ પ્રમાણે તમે જુઓ બરાબર આ પી આ ક્યુ તેથી આ ઉતરે કે ન ઉતરે પી સમુચ્ચય ક્યુ પર પી ક્યુ તેથી p સમુચ્ચય q બરાબર કન્જક્શન નો નિયમ કોની વચ્ચે કન્જક્શન કર્યું તો કે 6 અને 7 બરાબર 6 અને 7 નું કન્જક્શન બરાબર જે કર્યું તો આ રીતે તમારે આ જે રૂપરેખા સાબિતીઓ જે આપેલી છે બાકીની એ તમારે હોમવર્કમાં કરવાની છે દીકરી તો આ સાથે આપણો આજનો તત્વજ્ઞાનનો લેક્ચર પૂરો થાય છે જય માતા જે આપણે તમારી પાંચમા નંબરની જે રૂપલક્ષી સાબિતી આપેલી છે તેને આપણે સમજીએ તો તમારી પાંચમા નંબરની રૂપલક્ષી સાબિતીની અંદર તમને 10 સુધીના સ્ટેપ આપેલા છે અને 3 સુધીના તમારા આધાર વિધાનો છે અને ચોથા સ્ટેપ થી તમારે ફલિત વિધાન જે છે એ ફલિત કરવાનું છે અથવા તો એ ઉતારવાનું છે તો તમારા 3 સુધીના જે આધાર વિધાનો છે એમાં પહેલા આધાર વિધાનની અંદર નાના કૌંસ અંદર p શરતી q સમુચ્ચય નાના કૌંસ અંદર r શરતી s બીજા આધાર વિધાનમાં q શરતી t નાના કૌંસમાં સમુચ્ચય p વિકલ્પ r નાના કૌંસમાં ત્રીજાની અંદર નિષેધ ટી આપેલો છે તો આ ત્રણ આધાર વિધાનો તમને આપેલા છે એના પરથી તમારે પહેલા ચોથા નંબરનું જે છે સ્ટેપ એ ઉતારવાનું છે તો ચોથા નંબરમાં તમે જુઓ છો તો p શરતી q આપેલું છે અગાઉ તમે જે રીતે આપણે રૂપરેખા સાબિતી રચી એ પ્રમાણે જ આ જોઈ આપણે જે લાવવાનું છે સ્ટેપ એ આગળના આધાર વિધાનમાં ક્યાં છે તે ગોતો અને ત્યાં ધારો એટલે સ્ટેપ તમારું ઉતરશે તો p શરતી q જે છે એ આપણે આ પરના આધાર વિધાનમાં તમે જો દેખરી તો આયા છે p શરતી q પહેલા
ના એકાઉસ માં p સત્ય q સમુચ્ય r સત્ય s એ સિવાય કે p સત્ય q નથી એટલે એનો મતલબ એમ કે આયા કોઈ ના કોઈ નિયમ લાગુ પડતો હોય તો ત્યાં આપણે ધારી અખંડ અને કૌંસ માટે તમે p ધારો સમુચ્ય આ કૌંસ માટે શું ધારો તો કે q ધારો તો તમારો સિંકના નિયમ પ્રમાણે દીકરે તમે જુઓ તો p સમુચ્ય q તેથી p પણ ઉતરે અને q પણ ઉતરે બરાબર p સમુચ્ય q એટલે આપણે જરૂર p ની છે તેથી શું ઉતર્યો આપણે p બરાબર છે p સમુચ્ય q તેથી p તો આની અંદર તમે જુઓ છો દીકરીઓ કયો નિયમ લાગુ પડ્યા તો કે સિંકનો નિયમ આપણે સમજ જોયું તો તો કે પહેલા બરાબર તો એ લખીએ પહેલાનું સિંક બરાબર p સમુચ્ય q તેથી p સિંકમાં બે ઉતારી શકીએ છીએ આપણે p ઉતારી શકીએ અને q પણ આપણે p ની જરૂર છે એટલે આપણે p ઉતારી ત્યાર પછી તમારે જે ફલિત કરવાનું છે પાંચમા નંબરનું સ્ટેપ એ તમારું q શરતી t છે હવે તમારે આધાર વિધાનની સંખ્યા કેટલી થઈ છે આ ચારની અંદર જ q શરતી t ક્યાં આપેલું છે તે જોવું તો ચારની અંદર તમે જોશો તો q શરતી t તમને અહીં આપેલું છે બરાબર તો આ q શરતી t સમુચ્ય p વિકલ્પના એકાઉન્ટનું તો જેમ અહીંયા આપણે ધાર્યું હતું એ જ પ્રમાણે આપણે આની અંદર પણ ધારવાનું રહે આખા કૌંસ માટે એટલે કે q શરતી t તમને આપેલો જે છે એ આખા કૌંસ માટે p ધારો આ સમુચ્યની નિશાની ને આ કૌંસ પર શું ધારો q ધારો તો આ જે સ્ટેપ ઉતરું છે આપણા માટે શું બને તો p બને બરાબર તો સિમ્પના નિયમ પ્રમાણે આપણે જો તો p સમુચ્ય q તે p પણ ઉતરે અને q પણ ઉતરે તો આપણે આ જરૂર કોની હતી p ની તો શું ઉતાર્યું આપણે p ઉતાર્યું કે સાબિત કર્યું કે ફલિત કર્યું આની જેમ જ અહીંયા જેમ આ ઉતાર્યું એમ અહીંયા કયું ઉતરવાનું છે આ બે માં જો સમુચ્ય જ છે એટલે બે માં નિયમ કયો લાગુ પડે છે સિંક નો છે અહીંયા આપણે આ p સરથી q ઉતાર્યું હતું પહેલા ને આધારે એમ અહીંયા આપણે બીજા ને આધારે p ઉતારવાનું છે તો લખી બીજાનું સિંક બરાબર ત્યાર પછી તમારા પાંચ પછીનું છઠ્ઠું જે છે એ છે p શરતી t લાવવાનું છે તો જો તો દીકરીઓ p શરતી t ક્યાંય છે તમારા આધાર વિધાનોમાં p શરતી t p શરતી t p શરતી t નથી પાંચ સુધીમાં નથી તો આખું p શરતી t નથી પણ એનું હવે થોડી રીતે જોઈએ અડધી રીતે તો આપણે જે લેવાનું છે એમાં p જોઈએ છે તો એ p ક્યાં છે છૂટો એમનો કૌંસ વગરનો તો કે હા અહીંયા બરાબર તો આને તમે શું ધારો p ધારો તો આ p શરતી q આ q ને q ધારો હવે q આવ્યો એટલે ફરી પાછો શું આવશે હવે તમારે t લાવવાનું છે સોરી અહીંયા હવે p અહીંયા શું થાય ગયું ને ધારી લીધો p શરતી q હવે આપણે t લાવવાનું છે બીજું t ની જરૂર છે તો t ક્યાં છે અહીંયા છે એનો મતલબ કે આયા કઈ લાગુ પડતું હોવું જોઈએ તો અહીંયા q આપેલો છે તો q માટે ઓલરેડી આપણે q ધારેલો જ છે શરતીની નિશાની આના માટે આપણે શું ધારવું પડશે આ એટલે તમારું આવું થયું p શરતી q q શરતી r તો તમે ચેસનો નિયમ જોવો દીકરીઓ કે p શરતી q q શરતી r તેથી p શરતી r નિષ્પન્ન કરી શકાય છે તો p શરતી q q શરતી r તેથી p શરતી r એટલે કે આપણો શું થાય p શરતી t એ ઉતરે બરાબર p શરતી q q શરતી r તેથી p શરતી r જો આ p શરતી q બરાબર પછી q શરતી r એ p શરતી r એટલે કોની કોની વચ્ચે જોયું આપણે
તો કે 4 અને 5 કયા નિયમ પ્રમાણે તો કે એચએસ ના નિયમ પ્રમાણે ત્યાર પછી હવે તમારા આધાર વિધેયની સંખ્યા 6 છે 7 આર શરતી એસ લાવવાનું છે તો જોઈએ આપણે આર શરતી એસ છે કે હા અહીંયા છે જો બરાબર બીજે કે આર શરતી એસ છે નહીં અહીંયા છે આપણે કોણ લાવવાનું છે તો આર શરતી સાયા છે એનો મતલબ એમ કે અહીંયા કંઈક લાગુ પડતું હોવું જોઈએ તો આપણે ધારી આવ્યા પહેલાની અંદર બરાબર હવે ધારી તું પ્રમાણે હા કે ભાઈ પી સમુચ્ચય ક્યુ પી સમુચ્ચય ક્યુ બરાબર આ પી આ સમુચ્ચય આપણો ક્યુ જેમ અહીંયા આપણે પી ઉતાર્યો તો બરાબર છે જેમ અહીંયા આપણે પી ઉતાર્યો તો એ પ્રમાણે શું ઉતારી શકીએ કે ઉતારી શકાય કે નહીં સિમ્પના નિયમ પ્રમાણે સિમ્પનો નિયમ છે પી સમુચ્ચય ક્યુ પી ઉતારી શકાય અને ક્યુ પણ ઉતારી શકાય અહીંયા આપણે પી ઉતારી તો જરૂર હતી એટલે તો હવે આપણે જરૂર પડી છે ક્યુ ની બરાબર તો આપણે શું ઉતારીએ ક્યુ તો કયો નિયમ લાગુ પડ્યો સિમ્પનો નિયમ બરાબર તો લખીએ આપણે ટેલરનો સિમ્પ બરાબર હવે તમારે જે લાવવાનું છે એ છે પી વિકલ્પ આર પી વિકલ્પ આર જોઈએ આપણે પી વિકલ્પ આર કે આપેલું છે બરાબર તો પી વિકલ્પ આર તમે જો આધાર વિધાનોમાં તો આય આપેલું છે બરાબર તો અહીંયા આપણે ધારી હમણાં ધારી તું એમ પી સમુચ્ચય ક્યુ હા આ પી સમુચ્ચય ક્યુ તો આયા જેમ આપણે ક્યુ ઉતાર્યું બરાબર થી કર્યું જો આયા એ ક્યુ ઉતારી એમ એમાં આનો ક્યુ આયા ઉતરે કે ના ઉતરે બરાબર આનો જેમ અહીંયા પી ઉતાર્યો આનો જેમ અહીંયા ક્યુ ઉતાર્યો સોરી આયા જેમ આનો પી ઉતાર્યો એમાં આયા ક્યુ ઉતાર્યો હવે આયા આનો જે પી ઉતાર્યો એ પ્રમાણે આનો આપણે શું ઉતારી શકીએ ક્યુ ઉતારી શકીએ સમુચ્ચય નિયમ પ્રમાણે તો પી સમુચ્ચય ક્યુ તે છે ક્યુ બરાબર છે તે છે ક્યુ હા એટલે તમારો કયો નિયમ લાગુ પડે બે નો સિમ અને કેપિટલ લખાવ બરાબર બે નો સિમ હવે તમારે જે લાવવાનું છે એ છે ટી વિકલ્પ એસ બરાબર ટી વિકલ્પ એસ તો ટી વિકલ્પ એસ જોઈએ તો ટી વિકલ્પ એસ ક્યાંય આધાર વિધાનમાં આપેલું છે તો કે નહીં તો ટી ટી આપેલું છે કે તો કે આ છે અને આ છે બરાબર છે બંને જગ્યાએ છે હા આયા ક્યુ આવશે તો ન્યા લાગુ પડશે નહીં હવે તમે આયા આયા સુધી કર્યો તો આને પી ધારો શરતી ક્યુ એટલે તમારું આવું રૂપ બન્યું પી શરતી ક્યુ બરાબર બીજું તમારે એસ લાવવાનો છે તો એસ આવ્યા છે તો અહીંયા ધારીએ આપણે આ આર માટે કંઈ ધાર્યું છે નહીં તો એના માટે આર એસ માટે આર એસ બરાબર એટલે બીજું રૂપ આવું થયું તમારું આર શરતી એસ હવે અહીંયા પી વિકલ્પ આર આપેલું છે બરાબર જુઓ પી એટલે પી આર એટલે આપણો આર એટલે પી વિકલ્પ આર થયું હા સીડીના નિયમ પ્રમાણે તમે જો દીકરી જો આપેલું છે પી શક્તિ ક્યુ આર શક્તિ એસ પી વિકલ્પ આર એટલે ક્યુ વિકલ્પ એસ અહીંયા ઉતરે શું ઉતરે ક્યુ વિકલ્પ એસ પી શક્તિ ક્યુ આર શક્તિ એસ પી વિકલ્પ આર એટલે ક્યુ વિકલ્પ એસ તો એ પ્રમાણે થયું કે નહીં જો પી શક્તિ ક્યુ આર શક્તિ એસ પી વિકલ્પ આર તો શું ઉતરે આપણું આ ક્યુ વિકલ્પ એસ ઉતરે બરાબર એટલે કે ટી વિકલ્પ એસ ઉતરે કે ના ઉતરે તો કોની કોની વચ્ચે આપણે જોયું 6 7 8 સી ડી બરાબર છે 6 7 8 સી ડી પી શક્તિ ક્યુ આર શક્તિ એસ પી વિકલ્પ આર તેથી ક્યુ વિકલ્પ એસ 6 7 8 સી ડી ત્યાર પછી તમારે જે લાવવાનું છે બરાબર એ છે નિષેધ નાના કૌશલ ટી વિકલ્પ ને સમુચ્ચય નિષેધ ટી ટી વિકલ્પ ને સમુચ્ચય નિષેધ ટી
तो अक्तिय विकल्प नेस तमारी पास आया छे दीकरी हां अने निषेध थे क्या छे तो क्या आया छे आपको अपने पास क्या छे नहीं तो अर्धु आया छे अर्धु आया छे बराबर तो अने तुम्हें पी धारो हां निषेध तिलावनो छे अने तुम्हें सु धारो क्यों એટલે આવું થયું તમારું પી ક્યું કન્જક્શનનો નિયમ તમે જોવો તો તમને ખબર પડશે દીકરીઓ એને પી આપેલો હોય અને ક્યું આપેલો હોય તો એના આધારે આપણે પી સમુચ્ચય ક્યું નિષ્પન્ન કરી શકીએ તો આપણને પી આપેલો હોય ક્યું આપેલો હોય તો એના આધારે આ તમારું પી સમુચ્ચય ક્યું બને કે ના બને તે છે કહીને બરાબર આ પી ક્યું અહીં તો જોજો ઉપર પી ક્યું તેથી પી સમુચ્ચય ક્યુ પી ક્યુ તેથી પી સમુચ્ચય ક્યુ બરાબર કંજના નિયમ પ્રમાણે કયા કેમાં જોયું તું આપણે તો કે 9 અને 3 બરાબર આ 9 નંબર અને જો કયો તો ત્રીજો 9 અને 3 નું કન્જક્શન બરાબર તો આ તમારી જે છે આખી પાંચમા નંબરની જે છે રૂપલક્ષી સાબિતી તમને આપેલી છે તે હતી